રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને તપાસ કમિટી પર આમ આદમી પાર્ટીએ પણ સવાલ ઉઠાવ્યા. આપના પ્રદેશ પ્રમુખ કિસુદાન ગઢવીએ રાજકોટના અગ્નિકાંડના પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી, તેમજ સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે અત્યાર સુધી સરકારમાંથી એક પણ વ્યક્તિએ અગ્નિકાંડ બાબતે જવાબદારી સ્વીકારી નથી. સીટની રચના માત્ર ઢાંક પીછડો કરવા માટે થાય છે. તેઓએ વધુમાં કહ્યું કે વિપક્ષ તરીકે અમારે જે કરવું પડે તે અમે કરતા રહીશું અને જ્યાં સુધી મોટા નેતા કે મોટા અધિકારીઓ નહીં પકડાય ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે. રાજકોટ અગ્નિકાંડની ઘટના પર આમ આદમી પાર્ટીએ નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરવાની પણ માંગ કરી હતી. અમારી માંગ છે આમ આદમી પાર્ટીની કે ફરીથી તમામને સીટ મામલે તમામનું રિવ્યુ કરવામાં આવે. રાજકોટમાં મુખ્ય નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિ રચવામાં આવે. મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની જે બદલી કરી છે તો બદલી કયા આધારે કરીશ? જો ગુનેગાર હોય તો એફઆઈઆરમાં નામ દાખલ થાય અને જો ન હોય તો બદલી કયા આધારે કરીશ? બરાબર છે, આનો ખુલાસો સરકાર આપે અને જે તમામ મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ને આ ઘટનાની ખબર હતી કે નહીં અને ખબર હતી તો એની સામે શું પગલું